देश में लोकशाही बचावा माटे देश ना लोगों ने तकलीफ अने भाजप सरकार ना भ्रष्टाचार सामे लोगों ना आवाज स्वरूपे तत्कालीन कांग्रेस अध्यक्ष आदरणीय राहुल जी जे वात करी जे आवाज उठाव्यो अने भाजप ना भ्रष्टाचार ने खुल्लो पाड्यो एना कारणे भारतीय जनता पार्टी ना शासकों द्वारा जी एमनी नीति रही छे के कोई पण एमनी सामे आवाज ना उठावे कोई पण एमनी सामे भ्रष्टाचार नो आक्षेप ना करे कोई ने बोलवानी पण आजादी ना होय ए नीति ना भाग रूपे त्यारे राहुल जी ए ललित मोदी होय नीरव मोदी होय अनेक एवा बैंक ना कौभांडियो के जेमणे लोकोना परसेवानी कमाणी અને સાથે સાથે દેશની સંપત્તિને લૂંટીને વિદેશમાં ભાગી ગયા એ બાબતની જ્યારે વાત ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે સરકાર દ્વારા ભાજપના શાસકો દ્વારા એ વાત દબાવવાના ભાગ સ્વરૂપે આજે સુરત કોર્ટ હોય કે દેશમાં અનેક જગ્યાએ એમની સામે ખોટા કેસ ઊભા કરી અને લોકોને ડરાવવાનો દબાવવાનો પ્રયત્ન થયો છે રાહુલજી હંમેશા ન્યાયપાલિકાનું સન્માન કર્યું છે અને રાહુલજીએ સ્પષ્ટ પહેલાં જ કીધું કે ગમે તેટલા કેસ કરશો ગમે તેટલો ડરાવવાનો દબાવવાનો ધમકાવવાનો પ્રયત્ન કરશો પણ આ દેશ હિત માટે લોકશાહીની રક્ષા માટે સંવિધાનની રક્ષા માટે અને લોકોની તકલીફોને વાચા આપવા માટે ગમે તેવી દબાણ કે ડરાવવાની સ્થિતિમાં પણ મજબૂતાઈથી અમારી વાત રજૂ કરીશું અને દેશ હિત અમારા માટે પહેલું છે એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને રાહુલજી તમામ કેસોનો સામનો પણ કરી રહ્યા છે એના ભાગ સ્વરૂપ સુરતમાં પણ આવતીકાલે 10 ઓક્ટોબરના રોજ નામદાર કોર્ટ સમક્ષ રાહુલજી ઉપસ્થિત થવાના છે અને જે ખોટા કેસ કરવામાં આવ્યા છે એને પણ કોર્ટના સન્માન રૂપે અહીંયા હાજરી આપવાના છે ત્યાર પછી 10:40 કોર્ટમાં એમને ઉપસ્થિત થયા પછી કોર્ટની જે પણ ન્યાયિક પ્રક્રિયા છે એમાંથી પસાર થશે અને ત્યાર પછી પરત જવા માટે રવાના થવાના છે 11 તારીખે ફરી અમદાવાદ કોર્ટમાં આ જ રીતે ખોટો કેસ કરવામાં આવ્યો છે એમાં પણ રાહુલજી ન્યાયપાલિકાને સન્માન આપી અને 11 તારીખે અમદાવાદ ખાતે પણ કોર્ટ સમક્ષ ઉપસ્થિત હશે.